શાશ્વતી ઓળીની આરાધના અને એ આરાધનામાં આગળ વધતા વધતા પ્રથમ દેવતત્વ, એના પછી ગુરુતત્વ અને પછી શરૂ થશે ધર્મ તત્વ. દર્શન પદ એક એક પદની એક એક તાકાત છે, અને દર્શન પદની તાકાત શું? તો કે દ્રષ્ટિ આપે એ દર્શન. દર્શન શું આપે? તો કે દ્રષ્ટિ આપે. એક વસ્તુ બરાબર સમજો, સમ્યક્ત્વની સમ્યક્ત્વ દર્શનની વાત આપણે જીન શાસનમાં ઘણી જગ્યાએ અને ઘણી બધી કરી, કે જે જ્યાં સુધી તમારા ભીતરમાં એ સમ્યક દર્શનનું પ્રગટીકરણ ન થાય, તમારા ભીતરની અંદર એ સમ્યક દર્શન આવે નહીં, પરમાત્માના વચનો પ્રત્યેની સાચી અને સારી શ્રદ્ધા તમારા જીવનમાં જ્યાં સુધી પેદા ન થાય ને, ત્યાં સુધી તમારી કરેલી ધર્મની આરાધનાઓ ફોક છે. બરાબર સમજ. આપણે ત્યાં લખાયું કે સંકિત વિણ નવ પૂર્વી અજ્ઞાની, સમ્યક દર્શનની પ્રાપ્તિ વગર નવ પૂર્વનું જ્ઞાન તમારી પાસે હોય છતાં પણ તમે અજ્ઞાન છો. સંકિત વિન સંસારમાં અરહો પરહો અથડાય. જો સમ્યક્ત્વની તાકાત તમારી પાસે નથી તો આ સંસારમાં તમે આમ તેમ આમ તેમ આમ તેમ આમ તેમ ભટક્યા કરશો. અને માટે હું તમને સૂત્ર આપું છું, બરાબર સમજો. દ્રષ્ટિ આપે એ દર્શન. ચક્ષુ અને દ્રષ્ટિમાં બહુ ફરક છે, આંખ અને દ્રષ્ટિમાં બહુ ફરક છે. સમજ. ચર્મચક્ષુ અને આંતરચક્ષુ બે શબ્દ આપણે તા, જે આ ચામડીની બનેલી આંખ તમને ને મને પ્રાપ્ત થઈ છે ને, એ સંસારમાં બધાને મળી છે, કદાચ પશુ પંખીઓને મળી છે, જાનવરોને મળી છે, પણ દ્રષ્ટિ કોને મળે? તો કે જેના ભીતરમાં દર્શન જાગી જાય, જેના ભીતરમાં પરમાત્માના વચનો પ્રત્યેની શ્રદ્ધા જાગી જાય, એની પાસે સાચી દ્રષ્ટિ. દર્શન પદનો દિવસ છે ને, આપણી પાસે એક જ ટાસ્ક છે, આપણે એ દ્રષ્ટિથી બધું જ જોવાનું છે. આંખોથી તો સંસાર જોતા આપણને આવે, આપણે જાણીએ છીએ કે આંખોથી સંસાર કેવી રીતે જોવાનો, પણ દ્રષ્ટિથી જોતા નથી. કોઈ વ્યક્તિના રૂપને તમે જોશો ને, કોઈ સ્વરૂપવાન સ્ત્રીને તમે જોશો ને, તો આંખો એમ કહેશે કે આ બહુ સ્વરૂપવાન છે, બહુ સુંદર છે, પણ દ્રષ્ટિ કહેશે કે ના, આ તો ઉપર ખાલી એક ચામડીનું લેયર છે, એ લેયર હટી જાય તો કદાચ તમને જોવું પણ ન ગમે એવું એનું રૂપ છે. જ્યાં જ્યાં તમારું આકર્ષણ થતું હોય ને, ત્યાં દ્રષ્ટિને ખોલી નાખ. જ્યાં જ્યાં તમને એમ થતું હોય કે નહીં આ કેટલું સરસ છે, આ કેટલું સુંદર છે, આ મારી પાસે હોવું જોઈએ, એ ચક્ષુ તમને આકર્ષણ પેદા કરે છે, અને દ્રષ્ટિ તમારું આકર્ષણ તોડી નાખે. બાહ્ય જગતમાં જેટલું જોશો ને બધું જ સારું લાગશે, કારણ કે તમે ચક્ષુથી જુઓ છો, દ્રષ્ટિથી નથી. તમને ખબર છે, આપણે ત્યાં વાત આવે કે સાધુ નવકારસી કરે તો પણ તપસ્વી કહેવાય. સમજો, સાધુ નવકારસી કરે તો પણ તપસ્વી કહેવાય. કારણ શું? કારણ કે ભોજનને ચક્ષુથી નથી જોતો, ભોજનને દ્રષ્ટિથી. તમને કોઈ ભાવતી વસ્તુ મળી જાય, કદાચ પેટ ગમે તેટલું ભરાયેલું હોય, છતાં પણ તમારું સૂત્ર હોય કે સાહેબ બસ ગમે તેટલી ભરાઈ ગઈ હોય, કંડક્ટરની જગ્યા તો ખાલી જ હોય. પેટ ગમે તેટલું ભરાઈ ગયું હોય પણ તમારું સૂત્ર છે કે સાહેબ થોડી જગ્યા તો આમ તેમ થઈ જાય, ભાવતું ભોજન છોડાય નહીં. અને સાધુતાની તાકાત એ છે કે ગમે તેટલું ટેસ્ટી અને ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન મળી ગયું હોય, છતાં પણ એને ભાવતું ન. તમે જીભ માટે ભોજન કરો છો અને સાધુ શરીર માટે ભોજન. તમારે અહીંયા ટેસ્ટ જોઈએ છે, સાધુને શરીરમાં સત્વ જોઈએ છે, તાકાત જોઈએ છે, કારણ કે નહીં તો સંયમની પાલના નહીં થાય, નહીં તો સંયમની આરાધના નહીં થાય, અને માટે એ સાધુ શરીર માટે ભોજન કરે છે. તમે જીભ માટે ભોજન કરો છો, અને માટે શાસ્ત્રકાર ભગવંતે સૂત્ર આપ્યું કે સાધુ નવકારસી કરે તો પણ તપસ. સમજો, ચક્ષુ અને દ્રષ્ટિમાં બહુ મોટો તફાવત છે, આંતર ચક્ષુ અને બાહ્ય ચક્ષુમાં બહુ મોટો તફાવત છે. નવથુરમ સૂત્રની અંદર પરમાત્માનું એક વિશેષણ છે, ચક્ષુદયા.
બોલો છો ને દરરોજ, અભય દયાણમ ચક્ષુ દયાણમ. પરમાત્મા ચક્ષુ આપે, કયા ચક્ષુ? તો કે દ્રષ્ટિ, આંતર ચક્ષુ આપે. બાહ્ય ચક્ષુ તો જન્મથી મળી જાય છે, એમાં કઈ આપવા જેવું હોતું નથી. નાનકડો દીકરો હોય, અજ્ઞાની હોય, ગાંડો હોય, ડાયો હોય, દુર્જન હોય કે સાવ બગડેલો થી બગડેલો વ્યક્તિ હોય, એને પણ આંખ તો મળી જ છે, ચક્ષુ એને મળ્યા છે. પરમાત્મા આપણને કયા ચક્ષુ આપે છે? તો કે અંતર ચક્ષુ આપે છે. અને પરમાત્મા આપણને દ્રષ્ટિ આપવાનું કામ, દર્શનની તાકાત શું? તો કે દ્રષ્ટિ આપે તે દર્શન. દર્શન પદનો દિવસ છે ને, તમારે 24 કલાક એક જ વસ્તુ, કોઈ પણ વસ્તુને જુઓ ને તો આંખથી નહીં જોવાનું, દ્રષ્ટિથી. તમને ક્યાં કહો, સોનાનું ઘરેણું હોય, સોનાનો દાગીનો હોય, સોનાનું આભૂષણ હોય ને એને જોઈને તમને આકર્ષણ થતું હોય, રસ્તા ઉપરથી તમે નીકળતા હોય ને તમે ક્યાં એ જ્વેલર્સની દુકાનમાંથી બાજુમાંથી પસાર થયા ને તમે જોયો કે આ સોનાનો નવો કોઈ નેકલેસ છે, નવો કોઈ સેટ છે, ત્યારે તમારી આંખ, તમારી ચક્ષુ એમ કહેશે કે આ સોનું છે, પણ દ્રષ્ટિ એમ કહેશે કે આ સોનું નથી, આ તો માટી છે. માટીમાંથી એનું સર્જન થયું ને ફરી પાછી માટીમાં ભળી જવાનું. તમે ક્યાંક રસ્તા ઉપરથી નીકળતા હોય ને તમને કોઈ સારો ડ્રેસ જોઈને એને લેવાનું મન થાય ને એમ થાય કે ચક્ષુ તમારી આંખ એમ કહેશે કે આ ડ્રેસ બહુ સારો છે, પણ તમારી દિવ્ય દ્રષ્ટિ, તમારી ભીતરની દ્રષ્ટિ એમ કહેશે કે આ ડ્રેસ નથી, આ તો પંચમહાભૂતમાંથી તૈયાર થયેલી કોઈ વસ્તુ છે, ફરી પાછી છૂટી પડી. આંખ જ્યાં હશે ત્યાં આકર્ષણ થશે, દ્રષ્ટિ જ્યાં હશે ત્યાં અનાકર્ષણ. જ્યાં પણ તમને એમ લાગતું કે બહુ એટેચમેન્ટ થાય છે, બહુ જોડાણ થાય છે, બહુ આકર્ષણ થાય છે, બહુ ખેંચાણ થાય છે, બહુ ગમે છે, ત્યાં તમારી દ્રષ્ટિને ખોલી દેજો. દર્શન એક જ કામ કરે છે, તમારી દ્રષ્ટિને ખોલી. દ્રષ્ટિ ખોલતા આવડી જાય ને જીવનમાં કોઈ વસ્તુનું આકર્ષણ. તમે પણ આજ સંસારમાં જીવો છો ને અમે પણ આજ સંસારમાં જીવીએ છીએ. તમે જે ભોજન કરો છો એ જ અમે ભોજન કરીએ છીએ. તમે પણ વસ્ત્ર ધારણ કરો છો ને અમે પણ વસ્ત્ર ધારણ કરીએ છીએ. તમે પણ અહીંયા જ જીવો છો ને અમે પણ અહીંયા જ જીવીએ છીએ. છતાં પણ ફર્ક ક્યાં છે? અમે અલિપ્ત થઈને જીવી શકીએ છીએ અને તમે અલિપ્ત થઈને નથી જીવી શકતા. તમને એમ થાય કે આ પણ મારું, આ પણ મારું, આ પણ મારું, આ પણ મારું, આ મળી જાય તો સારું, આ હજી વધારે આવી જાય તો સારું, આની હજી વધારે પ્રાપ્તિ થઈ જાય તો સારું, આ પણ મારી પાસે હોય તો સારું. સંસારની જેટલી વસ્તુઓને જુઓ ને બધી મેળવવાનું મન થાય છે, એનું નામ સંસાર. બધું જ જોઈએ, બધું જ આકર્ષણ થાય, બધું જ ખેંચાણ થાય, બધું જ તમારે પ્રાપ્ત કરી લેવું છે. પણ સમજો, શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જ્યાં સુધી તમારી પાસે ચક્ષુ છે ને તમને બધું ભેગું કરવાનું મન થશે, અને જ્યારે તમારી પાસે દ્રષ્ટિ આવી જશે ને ત્યારે ભેગું કરેલું પણ છોડી દેવાનું. તમને હજી ભેગું કરવાનું મન થાય છે કે છોડવાનું? દ્રષ્ટિ આપે એનું નામ દર્શન. સાચી દર્શન પદની આરાધના કરવી હોય ને તો કોઈ પણ વસ્તુની ભીતરમાં જાઓ. જ્યાં તમને આકર્ષણ થાય, જ્યાં તમને ખેંચાણ થાય, જ્યાં તમારો મોહ જાગ્રત થતો હોય, જ્યાં તમારું એટેચમેન્ટ વધતો હોય, તો સમજવાનું કે ભાઈ આ ચક્ષુથી જોઈશ ત્યાં સુધી એટેચમેન્ટ વધ્યા કરશે, દ્રષ્ટિથી જોઈશ એ દિવસે એટેચમેન્ટ ખતમ. નિર્લેપ કેમ ના રહી શકે, અલિપ્ત કેમ ના રહી શકે, નિર્વિકારી કેમ ના રહી શકે? દ્રષ્ટિ તમારી પાસે હોય તો 100% તમે નિર્લેપ રહી શકો. બધી જ વસ્તુ તમારી આસપાસમાં હોય છતાં પણ તમે બધાથી અલગ રહી શકો. દ્રષ્ટિ આપે તે દર્શન. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.